સુરતના નાનપુરાનો કુખ્યાત સજુ કોઠારી સામે ઈડીનું કડક વલણ. સજુ કોઠારીની મિલકતો ટાંચમાં લેવાની ઈડી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. મની લોન્ડરિંગ અને કેટલાક હવાલાના કેસમાં તાજેતરમાં સજુની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ ઈડીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. સજુ કોઠારીની બેનામી મિલકતોનું લિસ્ટ બનાવી તેને ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સજુની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. સુરતના નાનપુરાનો આ કુખ્યાત સજુ કોઠારી સામે હવે ઈડીએ કડક વલણ અપનાવ્યું છે અને હવે તેની તમામ જે મિલકતો છે તેને ટાંચમાં લેવાની કાર્યવાહી છે ઈડી દ્વારા હાથ ધરવામાં આવી. મની લોન્ડરિંગ અને કેટલાક હવાલાના કેસમાં તાજેતરમાં જ સજુની પૂછપરછ કરવામાં આવી હતી અને આ પૂછપરછ બાદ હવે ઈડીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે. સજુ કોઠારીની જે બેનામી મિલકતો છે તેનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની બેનામી મિલકતો છે તેને ટાંચમાં લેવાની કાર્યવાહી છે તે હવે હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી છે તે ઈડી કરી રહી છે. અગાઉ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા હતા અને ત્યારબાદ હવે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. બેનામી અનેક મિલકતો હોવાનું પણ સામે આવ્યું છે અને આ તમામ જે બેનામી મિલકતો સામે આવી છે તેને લઈને જ હવે ઈડીએ કડક વલણ અપનાવ્યું છે. ઈડી દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાયા છે. શૈલેષ, સુરતના નાનપુરાનો કુખ્યાત સજુ કોઠારી સામે હવે ઈડીએ કડક વલણ અપનાવ્યું છે, શું વિગતો? સુરતનો ગેંગસ્ટર અને ગુપ્તચોકનો આરોપી સજ્જુ કોઠારી છે તેની સામે હવે ઈડીએ કડક વલણ અપનાવ્યું છે. ઈડીએ થોડા દિવસ પહેલા કોર્ટની મંજૂરીથી જેલમાં રહેલા સજ્જુ કોઠારીની પૂછપરછ કરી હતી. હવે તેની જે બેનામી મિલકતો છે તેના હવાલાના જે પૈસાના વ્યવહારો છે એ તમામ ઉપર હવે ઈડીએ સિકંજો કસ્યો છે અને તેની બે નંબરી તપાસ મિલકતોની તપાસ શરૂ કરી છે અને એ મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આમ એક આર્થિક અને ખંડણીખોર ગુનેગાર છે તેને માત્ર જેલની સજા જ નહીં પરંતુ ઈડી દ્વારા તેનો આર્થિક વ્યવહાર અથવા તો એની આર્થિક રીતે કમર તોડી નાખવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી રહી છે. બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર.